साबरकांठा जिल्लाना खेड़ब्रह्मा खाते कांग्रेस द्वारा तुषार चौधरी द्वारा हाथ से हाथ जोड़ो यात्रानुं आयोजन करवामां आव्युं, जेमां मोटी संख्यामां कांग्रेसना कार्यकरो अने होद्देदारो उपस्थित रह्या हता। त्यारबाद प्रेस कॉन्फरन्स पण करवामां आवी हती, जेमां खेड़ब्रह्माना सर्किट हाउस खाते कांग्रेसना धारासभ्य तुषार चौधरी द्वारा हम अदानी के है कौन ना नेजा हेठळ प्रेस कॉन्फरन्स योजवामां आवी हती, જેમાં ભાજપ સરકાર સામે વિવિધ મુદ્દાઓ બાબતે આક્ષેપ કરવામાં આવ્યા હતા અને આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા હતા। સાથે સાથે જણાવાયું હતું કે રાહુલ ગાંધી દ્વારા અને મલ્લિકાર્જુન ખડગેના જે ભાષણો સંસદ સભામાંથી હટાવી દેવા બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી। સરકાર દ્વારા પ્રાયોજિત ખાનગી ઇજારાશાહી વિરુદ્ધ તેમજ સ્વિસ બેંકમાં જમા ભારતીય વ્યક્તિઓ અને કંપનીઓના નાણાં 2021માં 3.83 અબજ સ્વિસ બેંક એટલે કે રૂપિયા 30,500 કરોડથી વધુ, સાથે સાથે 14 વર્ષના ઊંચા સ્તરે પહોંચી જવા બાબતે પણ વાત કરી હતી। મૂડીવાદી મિત્રોની નાણાકીય હિતો સાથે તરફેણ ન કરતા બિઝનેસ હાઉસને સજા કરવા માટે ઈડી, સીબીઆઈ અને ડીઆરઆઈ જેવી એજન્સીનો દુરુપયોગ કરવા સામે પણ સવાલો કર્યા હતા। આ ઉપરાંત અદાણી ગ્રુપના શેરોના રોકાણ બાબતે એલઆઈસીને અદાણી એન્ટરપ્રાઇઝના પુલવર્સને પબ્લિક ઓફરમાં વધારાના 300 કરોડનું રોકાણ બાબતે દબાણ કરવા સિવાય એરપોર્ટ, બંદરો, સંરક્ષણ ક્ષેત્રે, પાવર સેક્ટર ઉપર વિવિધ પ્રશ્નો બાબતે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને આવનાર દિવસોમાં ભાજપના વધુ છુપાયેલા રહસ્યો ખુલવાની વાત પણ ધારાસભ્ય તુષાર ચૌધરીએ કરી હતી। અને એની સામે કેન્દ્ર અને રાજ્ય સરકારની નિષ્ફળતાઓને ઢાંકવા માટે લોકોને ગેરમાર્ગે વારંવાર દોરવામાં આવી રહ્યા છે। હાલમાં જ હિડનબર્ગના રિપોર્ટ પછી અદાણી ગ્રુપ ઓફ કંપનીના જે શેરોમાં ઘટાડો જેનો જોવામાં આવ્યો છે ને એમાં ગેરરીતિ પણ થઈ હોય એવા પ્રથમદર્શી પુરાવા પણ મળ્યા હોવા છતાં આજ સુધી સરકારે કોઈ કાર્યવાહી આ કંપની સામે પણ કરી નથી। એના ભાગરૂપે આજે પીઆઈસીસી દ્વારા 23 મોટા શહેરોમાં હમ અદાણી કે હે કોણ આ થીમ સાથે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। એના ભાગરૂપે આજે સાબરકાંઠા જિલ્લાની પ્રેસ કોન્ફરન્સ અમે ખેડબ્રહ્મામાં આપની સમક્ષ કરી રહ્યા છે, ત્યારે એમાં ઉપસ્થિત અમારા ભરતસિંહભાઈ કાર્યકારી પ્રમુખ છે, જિલ્લા કોંગ્રેસ સમિતિના ભરતસિંહભાઈ, અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે, કોશીના તાલુકાના ભાઈ શ્રી ગુલાબભાઈ છે, ભાઈ શ્રી દિલીપભાઈ જૈન છે, પ્રકાશભાઈ છે, ભાઈ એન શ્રી લીલાબેન છે, પ્રકાશભાઈ ઉપાધ્યાય, એ બધા અમે સાથે કે 609માં નંબરથી સીધા બીજા નંબર પર છલાંગ જે રીતની એક ઉદ્યોગપતિએ મારી છે ને એને બીજા નંબર પર પહોંચાડવા માટે આડકતરી રીતે દિલ્હીની સરકારે જે કાવા દાવાઓ કરીને એને ગેરકાયદે મદદ કરીને પ્લેટફોર્મ પૂરું પાડીને દેશના હિતના વિરોધમાં પણ મદદ કરી છે, એનો અમે વિરોધ કરીએ છીએ।